ઉપર ફૂંક મારો તમે, બધી જ બંધ કરી દેવાની. મેડિકલની બધી જેટલી બધી દવાઓ થાય છે ને, મહારાજ વતનાદમાં કહે છે, શ્રીજી મહારાજે કીધું છે, મહારાજે કાગળ લખાયો કે અમારા સત્સંગીએ ક્યારે મંત્ર જંત્ર એમાં પ્રતિતિ ન લાવી, અને જો મંત્રથી થતું હોય તો રાજા લશ્કર શા માટે રાખે. શ્રીજી મહારાજે ફર્સ્ટ ક્લાસ દલીલ કરી કે મિલિટરી શા માટે રાખવી જોઈએ. આજે આપણા દેશમાં મિલિટરીનો ખર્ચો લગભગ 53,000 કે 55,000 કરોડ રૂપિયા છે. કેટલો તમને જે સિન્થોલના સાબુ 12 રૂપિયામાં મળે ને, એ મિલિટરી કેમ્પસમાં 8 રૂપિયામાં મળે. બહાર કોઈ પણ સારામાં સારું ઊંચી ક્વોલિટીનો દારૂ હોય ને, એ 1200 રૂપિયાની દારૂની બોટલ એ મિલિટરી કેમ્પમાં 100 રૂપિયાની મળે. તમે જે ગાંધીનગરમાં સાંભળો છો ને કે SRP ને મિલિટરીના જવાનોને ઝઘડો થયો, આમાં થયેલો છે. એટલે દારૂ વેચે, ઓલો મિલિટરી કેમ્પમાંથી લે, પછી આ લોકોને વેચે, અને વેચવામાં એનો નફો ઓછો થાય ને તો એ લોકો એકબીજા સામે ફાયર કરેલા છે. સજાનંદ સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ આપણને દર્શન દાન દેવા માટે પધાર્યા છે. વજીબાને ઘરનું જે આખ્યાન ચાલે છે કે શ્રીજી મહારાજે સંપૂર્ણ રીતે વજીબાને સ્વામિનારાયણની વિરુદ્ધ જે કેવું ઘટે એ બધું જ કીધું, પણ અહીંયા તો શ્રીજી મહારાજ પણ ફેલ થયા. વજીબાની પરીક્ષા લેવા ગયા અને વજીબાએ કીધું કે અમે સ્વામિનારાયણ ભજીએ માથું જાય તથાપિ ન તજીએ. અને મહારાજે પછી પલંગ માગ્યો, ગોદડું માગ્યું, અને મહારાજે પછી પગ પીપળા સુધી લાંબા કર્યા. આ નજરો નજર જોયું, પણ કીધું કે હું જો સ્વામિનારાયણ સિવાય બીજાને માનું તો હું સત્સંગી શેની. એ આપણે એના ઉપર વાત કરતા હતા કે મોટાભાગના લોકો જે જીવન છે એ પરચા લક્ષી છે, અને પરચો મળે તો જ એને સત્સંગમાં હેતપ્રીત વધે. એટલે આપણે વાત એ કરતા હતા, અને મહારાજે લખ્યું કે રાજા લશ્કર શા માટે રાખે, એક માંત્રિક રાખે તો. આપણું જે મિલિટરીનું ખર્ચો કીધું કે 50,000 કરોડ રૂપિયા છે, આટલા બધા કરોડો રૂપિયાનું હોય ને આપણી મિલિટરી રાખવી પડે, કારણ કે ચારે બાજુ દુશ્મન દેશો હોય તો ત્યારે યુદ્ધ થાય ને તો આપણે બોચાસણમાં અખંડ ધૂન કરાય ત્યાં ન કરાય, પૂંચ ઉપર જે બધા તિબેટની સરહદ છે ને ત્યાં તો એને ઉડાડવા જ પડે એમ, કારણ કે એ રાજ્યશાસ્ત્રનો નિયમ છે કે પોતાના રાજ્યની રક્ષા કરવાની. પણ મહારાજ કહે છે કે એક માંત્રિક રાખવાનો. પાકિસ્તાન ચમકલું કરે એટલે માંત્રિક હોય નહીં, જેવો તેવો નહીં, ફક્ત બોટાદ ને પાળિયાદ ને બોરસદમાં પ્રસિદ્ધ એવો નહીં, ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ જે માંત્રિક હોય ને એને ભારત સરકારે રાખવાનો, તો સસ્તું પડ્યો. પણ જેવું પાકિસ્તાન ચમકલું કરે એટલે પ્લેનમાં બેસાડવાનો, 5-6 અંદર અડદની દાળ મૂકવાની, કારણ કે એ લોકો અડદ વાપરી જરા પચવામાં ભારે ગણાય. એવું કે છે આયુર્વેદમાં કે મગ છે ને પચવામાં હલકામાં હલકા, પછી બધું તુવેર, પણ અડદની દાળ તો બહુ ભારે. એટલે અડદની દાળનો ઉપયોગ કરે, પણ એક ગુણ લઈ કરાચી ને રાવળપિંડી પેશાવર ને બધું જેટલું છે ને ઓમ રેમ ભેમ 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 કરી નાખીને આવતા રહેવાનું. આ 50,000 કરોડનો ખર્ચો કરવો, એના કરતા માંત્રિક રાખે. એટલે મહારાજ કહે છે રાજા લશ્કર શા માટે રાખે. એટલે ધાર્યું કોનું થાય છે? ભગવાનનું થાય છે. આપણે જે ભગવાનના ધારક સંત મળ્યા એ જો આવી દ્રઢતા હોય તો વજીબાની જે દ્રઢતા રહી, આટલું બધું પરચો બતાવે છે. મુંબઈમાં પ્રમુખ સાંઈ મહારાજની સાથે ચંદ્રકાંતભાઈ ત્રિવેદી એક હરિભ કોઈ પરોક્ષના ભાઈનગરે જમવા લઈ ગયેલા, કારણ કે ચંદ્રકાંતભાઈ જનરલ મેનેજર હતા અને એ ભાઈને ઘણું બધું એમની જે ફેક્ટરી હતી એમાં એને મદદ કરેલી. અને એમના ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ લાલજી મહારાજ કૃષ્ણ ભગવાન, તેના ઘરમાં અમે થાળ ધરાવતા હતા, તે અગ્નિલ બાબાનો ફોટો જોયો. અગ્નિલ બાબા એટલે બાંડ્રા છે ને મુંબઈમાં, એમાં ચર્ચ છે અને ચર્ચમાં અગ્નિલ બાબાની લોકો માનતા માનવા જાય. મેં કીધું તમારે આટલું સરસ ભગવાનનું સ્વરૂપ છે ને અગ્નિલ બાબા, આપણા હિન્દુસ્તાનમાં આટલા બધા તમારા ઘરે જે પ્રમુખ સાંઈ મહારાજ પધાર્યા છે એનો ઘરમાં એક ફોટો ને અગ્નિલ બાબા લટકતા હતા, ચર્ચમાં ક્રોસ પહેરેલો અને પાદરીના કપડા હતા. તો અમારો સંકલ્પ પૂરો કરેલો, શું કે એક સંકલ્પ પૂરો કર્યો તે આપણા અવતારો આપણા સંતો ભક્તો એ કઈ ઓછા પ્રતાપી છે? તો આપણે એવું કે જે કામ કરે એનો ફોટો લટકાવવાનો. એટલે સોમવારે બાબુલનાથ જાય, મંગળવારે મધર મેરી જાય, અને બુધવારે પાછો અગ્નિલ બાબા ઘર જાય, ગુરુવારે સાઈ બાબા આગળ જાય, શુક્રવારે હાજી અલી જાય. આ બધા અલગ અલગ કરે, જ્યાં જાય ત્યાં માથું મૂકો માથું મૂકો, આપણું કામ થવું જોઈએ. પણ ભગવાન અને આપણા ગુરુહરિ એમણે આપણે જે શરણે લીધા ત્યારે આ લોકને પરલોકમાં સુખી કરવાની જવાબદારી લીધી, પછી આપણે આ આપો તે આપો અને દુનિયામાં બધાની બધી ઈચ્છા તો ક્યારેય પૂરી થતી જ નથી. અને ભગવાનને સંત આપણે સુખ રહે
આપણા ઘરમાં સત્સંગ રહે, આપણી આબરૂ પ્રતિષ્ઠા રહે, આપણે ભજન ભક્તિ કરીએ એટલું આપે છે. અને ગુણાતી સાંઈ કે ભગવાનને સંત એટલું જ આપવાના છે. પેલો સુધીર છે કલકત્તામાં, સુધીર શેઠ, એ પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર કે તમે મને કે 2 કરોડ આપો કે હું કલકત્તા મંદિરમાં કે 10 લાખ આપું, 2 કરોડ તમે આપો, 10 લાખ આપી દઉં ચક્રે બેરિયામાં, એવું કઈક આંકડો કે છે. એટલે બાપા કે તું આટલી હાર્ડવેરની દુકાન હલાવે છે તો રવિસભામાં ગુલ્લી મારે છે, તો 2 કરોડ આપું તો તું પછી દેખાય જ નહીં, એટલે મારે તને આપવાના, અમારે જોતા નથી તારા શું કે. એટલે ભગવાનને સંત આપણે નિત્ય પૂજા થાય, આપણી ઘર સભા થાય, અઠવાડિક સભા થાય, ભજન ભક્તિ કથા વાર્તા દાન ધર્માદો સમયા ઉત્સવ થાય ને એટલી સમૃદ્ધિ આપે છે. પણ બહુ સમૃદ્ધિ આપે ને એમાં પછી પંચાત જ છે. ગુણાતી સાંઈ કે મોટું ઘોડું હોય ને અરબી ઘોડો, એને તમારે સારું ઘાસ આપવું પડે અને ઉપરથી પડીએ તો વાગે, અને નાનું ઘોડું હોય ને તો ગમે તે આપો તો ખાઈ લે અને પડીએ તો વાગે નહીં. એમ સ્વામી કે બહુ ઊંચા થઈએ ને એમાં પાછળ પડ્યા જોઈએ, કોઈને કોઈ પાછળ આવે. પ્રિન્સ ચાર્લ્સના લગ્ન થયેલા ને 1981માં, તેનું જયારે લો પ્રોસેશન નીકળ્યું વરઘોડો, તે બાજુમાં આયર્લેન્ડ છે અને આયરિશ લોકોના હિટ લિસ્ટમાં છે રોયલ ફેમિલી. એ લોકો કીધું અમે ઉડાડી મૂકશું, તે કેટલી પોલીસો બધા બોબી બધા બ્રિટનના, અને કેટલી સ્કોટલેન્ડ યાર્ડ, અને કેટલા સિવિલિયન ડ્રેસમાં, કેટલા કેમેરા, અને બીજા ચાર્લ્સ આમાં વિક્ટોરિયામાં આમ બધાને પગે લાગતો છે, આમાં એ તો આમાં કરે પગે ન લાગે, અને મોઢું મરક મરક થતું છે. અંદર શું થતું છે આપણે વિડીયો લીધો કે જલ્દી ચર્ચ ભેગા થઈએ ને વાલા વિધિ કરાવી લઈએ, વીટી એકબીજાને આપી દઈએ અને બકિંગહામ પેલેસ ભેગા થઈ જઈએ. જેમ મોટા એમ ટેન્શન વધારે. અને તમે પરણ્યા હશો પંડ્યાજી, તમને કોઈ કાકરી ચાળો કરેલા તો એ કે પોલીસ ન આવી દે કોઈ ના આવે કશું જ નહીં, એ ઘર ભેગા આવી ગયા એમ. એટલે મોટા થઈએ ને એમાં ઉપાધિ છે. એટલે ભગવાનને સન અન્ન વસ્ત્ર ને આબરૂ આપણી રાખશે, રાખશે ને રાખશે, એમની બાહેન્દ્રી છે. તો એટલા માટે પરચા લક્ષી જીવન હોય તો આપણે ક્યારેક શાંતિ ન મળે. એટલે કે છે કે વજીભાઈ કે છે કે તમે ગમે એટલું એ મને પરચો બતાવે પણ સ્વામિનારાયણ સ્વામી કોઈને માનું નહીં. આપણે હર્ષદભાઈ દવેના મોટાભાઈ નાનુભાઈ હતા, એમનો પ્રસંગ ઘણીવાર સંતો કે છે. એમને દીકરી જ હતી, દીકરો નહોતો, અને ઘણાને એવું બહુ મનમાં હોય કે પૂન નામાત નરકાત ત્રાયતી પુત્ર, કે આપણે આ પૂન નામના નરકથી તારે એટલે પુત્ર જોવે, તે આપણા પાછળ પુત્ર વિધિ કરે એટલે આપણે ગતિ અપાવે કે સત્પુરુષ અપાવે. 100 દીકરા હોય કૌરવ જેવા, એમાં કોણ ગતિ અપાવવાનો છે? ગતિ તો ભગવાનને સંત અપાવે. એટલે ઘણા નહીં, નાનુભાઈ દીકરો નહોતો, એકવાર પોતે જતા હતા તો સાંઈબાબાએ દર્શન આપ્યા, પુટ્ટપૂર્તિ વાળાની હો એ વખતે, એટલે જૂના આપણે શિરડી વાળા, અને કે તમે કંઈક માગી લો, તો કે મને મારા ગુરુ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ, એ વખતે યોગી મહારાજના વખતનો પ્રસંગ છે, મને આપશે તો એ આપશે, તમારી પાસે કંઈ જોતું નથી. પછી આમ બસ ચાલે ને તો બસની બારીએ એને દર્શન થયા કરે, એ કે કંઈક માગી લો, તો કે મને કાંઈ ન જતું, મારા ઈષ્ટદેવને ગુરુ બધું આપવાના. છેલ્લે જયારે ઉતરવાની જગ્યા આવી ને ત્યાં છેલ્લી વાર દર્શન આપ્યા કે છેલ્લો ચાન્સ છે, તમે કંઈક માગો, તો કે તમે એક વાર દર્શન આપો કે 1000 વાર આપો, મારે તમારા થકી કાંઈ જોતું નથી, મને જે આપશે એ અમારા ઈષ્ટદેવને ગુરુ આપશે એવી દ્રઢતા એમ. તો જો પરચો છે ને, એ પરચો હું કહું છું કે કોઈ આપણું કઈ હવે વરઘોડો નીકળે, નરસિંહજીનો હમણાં વડોદરામાં નીકળેલો, અથવા તુલસીજીવાનો વરઘોડો નીકળે, અથવા કોઈ પણ જગન્નાથજીનો વરઘોડો નીકળે, એ આપણી જે ભગવાનની પાલખી નીચે કોઈ યાકુબ સુલતાન મહંમદ અહમદ રશીદ કોઈ નીચે નીકળે? પણ જો આ મુસલમાનના તાજિયા નીકળે તો બધા નીચેથી પસાર થાય, કે પસાર છે તો તાવ ન આવે, કે એટલે તાવ શું તાવે આવે ને માંદા પડી મરી જઈએ એમ. પણ એક આપણે તાવ ન આવે એના માટે તાજિયા નીચેથી પસાર થવું, એટલે હિન્દુની શ્રદ્ધા કીધું ને આવી એમ ઢેફા જેવી, પાણીથી પલળે મૂતરથી પલળે, આમાં કામ થવું જોઈએ, શું કે કામ થાય એટલે પતિ એમ. તો ભગવાનને મોટા પુરુષ આપણને મળ્યા છે તો એ ગમે તે કરે પણ આપણી દ્રઢતા ન ફરે, આપણો નિશ્ચય ન જાય. કારણ કે પરચા બતાવ બતાવ કરશે, અને મહારાજે કાલવાણીમાં 6 મહિના પરચા બતાવેલા, છતાં પણ સત્સંગ કેટલા નથી. શાસ્ત્રી મહારાજ જયારે અમદાવાદમાં સમાધિ કરાવતા હતા તો 10-10 હજાર માણસોની વચ્ચે મોટો મંડપ બંધાય અને ધૂન ભજનમાં બધું મંડળ મસ્ત થાય, અને પ્રસાદ એટલે કેવો પ્રસાદ આવે ભાઈઓ, આમ તો અમદાવાદમાં સમાધિ કરાવતા પણ અમદાવાદી પ્રસાદ નો આવે. હા અરવિંદભાઈ સાહેબ, અમદાવાદી પ્રસાદ એટલે ખબર, 1 કેળાના 8 ટુકડા કરવાના, ઉપર હાકર પધરાવીને આપી દેવાની, એને અમદાવાદી પ્રસાદ કહેવાય. તમે જે આખું આખું ફ્રૂટ આપો ને એવું નહીં, પ્રસાદમાં લસલસ તો શીરો આવે અને તાજી બદામ આવે, લીલી શું કહે બદામ આવે, લીલી એલચી આવે, અને સમાધિમાં ગોલોકમાં ગયો હોય તો દૂધ પીને આવ્યો હોય ને તો એ ફેટ વાળું 12 ફેટનું દૂધ પીધું, એની લકીર હોય મોઢા ઉપર, એવું દર્શન કરાવતા હતા. પણ 10 હજાર માણસો, ઓહો શાસ્ત્રી મહારાજ પ્રતાપી. પણ ચંપકભાઈ બેંકર અને નંદાજીને એવા થોડા ઘણાને સત્સંગ થયો, બાકી બીજા બાજુ વેરાઈ ગયા, વિખેરાઈ ગયા. અને એ વખતે જે મોરિસ ફ્રીડમેન આવેલો, સ્વામી ભારતાનંદ પોલેન્ડથી આવેલા, એ પોતે સાધુ થઈ ગયેલા હિન્દુસ્તાનમાં, એને કહ્યું કે આ બધું ધટિંગ છે એમ.
એટલે સમાધિ શરૂ થાય એ પેલા ભાઈઓ ને ભાઈઓ તપાસ્યા રૂમમાં જઈ, એને વ્યવસ્થિત આપણે કહે ને બર્થડે ડ્રેસ સુધી તપાસી લીધા, કારણ કે આમ ધૂન ભજન થતા હોય અને માણસ ઇમોશનલી એકદમ યુગમાં આવી જાય ભાવાત્મક, એમાં કઈક આમથી કાઢે અને બહેનોએ તપાસ્યા, પણ ફરી પાછું ધૂન પ્રાર્થના શરૂ થઈ ત્યારે આ સમાધિ થઈ. ત્યારે મોરિસ ફ્રીડમેને જે હર્ષદભાઈ દવે શાસ્ત્રી મહારાજના બીજા ભાગમાં પાછળ લખ્યું છે કે ફ્રીડમેન બોલ્યા કે આ સમાધિ એટલે મને એક્ઝેક્ટ ખબર નથી પડતી, પણ આ કોઈ દિવ્ય તત્વ છે, દિવ્ય ચમત્કાર છે. તો શાસ્ત્રી મહારાજે એટલો બધો સમાધિ પ્રકરણ કરાવ્યું તો 10,000 સત્સંગી બધા ન થયા. એટલે યોગી મહારાજ કહેતા હવે તો આપણે જ્ઞાન સમાધિ, શું કહેતા, જ્ઞાન યજ્ઞ. એમ ભગવાનને સત્પુરુષ એ આપણે પરચા આપે છે બાજા, એમાં કઈ ખસી જવા નથી માંગતા. મહારાજે વડતાલના 16 લખ્યું ને કે મોટા માણસ સાથે અમારે બને નહીં, આ પરચા આપે તો રાજી થઈ અને પગમાં પડે, પાછો એનો સંકલ્પ પૂરો ન થાય તો કંટી પરબડી એમાં પાછી આપે કે અમને તમારો સત્સંગ ન ફાયો, અમને સત્સંગ અનુકૂળ ન આવ્યો. ત્યાં ડાયાબિટીસ વાળા મીઠાઈ અનુકૂળ ન આવે ને, એમ સત્સંગ અનુકૂળ ન આવે. સત્સંગમાં તો આપણી પરમ અનુકૂળતા સત્સંગમાં છે, સત્પુરુષ પાસે છે. પણ જો આ પરચા લક્ષી સમગ્ર દુનિયામાં આપણે એવું થતું હોય છે કંઈક ભગવાન રૂટીન તોડે, શું કે એક એક પરચો બતાવે લગાવ, અમને બાપાએ બહુ સુખ આપ્યું કે શું મહિનો રોકાણ હોય ગમે ત્યાં કોઈ સેન્ટરમાં એમાં પરચો મોટા પુરુષ આપે છે, આ તો કઈ પરચા નથી આપવા અને ખસી જવું હટી જવું એના માટે નહીં. તમે ગોપાલ સાહેબના પરચા વાંચો ને તો લાગે ગોપાલ સાહેબ ભગવાન હશે એવું લાગે, ફક્ત વડોદરાના પરચા જો વડોદરાના જેમ. અને બધા નનસંતોના પરચાઓ વાંચીએ, આપણે યોગીજી મહારાજના ચરિત્રમાં તો કેટલી વાર આવે છે કે 200 રસોઈ હોય અને 500 આવે, સ્વામી કે કપડું ઢાંકી દો હરિકૃષ્ણ માસ પધરાવો દીવો કરો કે અને પીરસો કે અને બધી એ બધી વધે રસોઈ, એ આપણે જોયું છે સ્વામીની હાજરીમાં. પણ શિકાગોના આપણા વિષ્ણુભાઈ હતા ને, અને એ જે વિસ્તારમાં એની દુકાન હતી ને શિકાગોમાં, અને શિકાગોમાં તો બધા બહુ જ એકદમ બધા મારફાડ માણસો રહે છે, બધા તપોરી હોય ને બધા એકદમ અલ્લડ. અને શુક્રવારે દુકાન બંધ કરી અને ભગવાનને કરું આ તો ગમે તેઓ એની ચાવી છે ને એ લોકમાં રહી ગઈ. અને અમેરિકામાં તો અમુક બધા મગર્સ હોય છે ને લૂંટનારા, અમને 82 જણા અમેરિકામાં પૂછેલું કે તમારે હિન્દુસ્તાનમાં બેગર્સ બહુ કે ભિખારા, અમારે બેગર્સ છે પણ તમારા જેવા મગર્સ મૂકીને જે સ્ટ્રીંગ દબાવે ને એવા મગર્સ નથી અમારા દેશમાં. એટલે એ દેશમાં એવું છે. તો આપણે વિષ્ણુભાઈ છે ને ચાવી લેવાનું ભૂલી ગયા, અને સોમવારે આ અને પોતાના ડેશબોર્ડમાં જોયું ચાવી જ નહીં, અને પછી નીચે જોયું તો લોકમાં ચાવી હતી, અને જે ફાળ પડી કે આખી દુકાન લૂંટાઈ ગઈ હશે. અને શટર ખોલ્યું બધી વસ્તુ એમને હતી. અને થોડી મેં એક દોડ્યો આવ્યો કે મિસ્ટર પટેલ કે તમે કોઈ કમાન્ડોઝ વોચમેન રાખ્યો છે કે નોટ એટ ઓલ કે નથી રાખ્યો. એને કહ્યું કે આ બધા દોડ્યા તો પીધો હોય ને બધો રવિવાર તો હારી પેઠે આમ સોમવારના 10 સુધી આમ બધા હેંગ ઓવર જ હોય એમ, એટલે કે આ કંઈક પીધેલો બોલતો હોય. એક બીજો માણસ આવ્યો, પટેલ તમે કમાન્ડો રાખ્યો તો કે ના. પછી એક બાઈ આવી બુઢી બાઈ કે પટેલ તે કોઈ કમાન્ડો રાખ્યો છે અહીંયા ફરફર કરતા હતા, એટલે કે બધા કમાન્ડો પૂછે કે કોણ. તેના દુકાનમાં પ્રમુખ સાહેબ મારો ફોટો હતો. પેલી બુઢી કે ઇઝ અ મેન કે ઇઝ અ મેન કે આ જ હતો કે અહીંયા ફરફર કરતા હતા કે એ બાપા તો દેશમાં હતા. તો એમની જો આ બનેલી ઘટના છે, અને આપણા ઘણા બધા હરિભક્તોના કેટલા સંકલ્પ પૂરા કર્યા છતાંય પોતે જ કહે છે કે જયારે જ્ઞાને કરીને ભગવાનને સત્પુરુષનો નિશ્ચય થાય ત્યારે આપણે જે સ્થિતિમાં રાખે જે રીતે રાખે એમાં આપણે પરમ સુખ રહે. તો આપણે ગુરુ હરિની હાજરીમાં આપણે એમને પ્રાર્થના કરીએ કે વજીભાઈને આ બધા પરચા જોવા અંતે પણ પોતાની નિષ્ઠા દ્રઢ હતી એવી નિષ્ઠા આપણે ભગવાન અને આપણા ગુરુ હરિના ચરણમાં રહે એ મહારાજ સ્વામીને પ્રાર્થના. સ્વામિનારાયણ આજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં શ્રી અરવિંદભાઈ પટેલ નેરોબીવાળા એમના ધર્મપત્ની અક્ષર નિવાસી થયા એ નિમિત્તે આપણે પારાયણનો લાભ લઈએ છીએ. આજે અરલામૃતનું પારાયણ આજનો દિવસ છેલ્લો છે. કાલે સવારે પૂર્ણાહુતિ છે. ગઈકાલના કથા પ્રસંગમાં આપણે એટલું સાંભળેલું કે પીપળા સુધી જ્યારે મહારાજે પગ લાંબા કર્યા ત્યારે પણ વજીભાઈ એ નજરો નજર જુએ છે અને પોતે બોલે છે કે શ્રીજી વિના માનું અનન્ય, શ્રીજી વિના માનું અન્ય તો હું સત્સંગી શૈની અનન્ય. કે ભલે ગમે એટલા એ પગ લાંબા કર્યા પણ બધું એ જોયું, મહારાજે પલંગ માગ્યો ગોદડું માગ્યું અને આ પણ નજરો નજર જોયું, પણ જયારે સત્સંગનો ખરો રંગ લાગે છે
ત્યારે કોઈ પણ પરચા અને ચમત્કારથી એ ઉપર ઉઠે છે. અને આપણે ગઈકાલે જ વાત કરી કે મોટા ભાગનો જે આસ્તિક સમાજ છે એ પરચા લક્ષી છે. કંઈક અમૃત પાણી જરતું હોય તો કે અહીંયા પાણી જરે છે, અથવા આ દર્શન. આપણે તો હિન્દુસ્તાન આસ્તિક છે તે કાંડામાંય ગણપતિ શોધે, સકરિયામાંય મહાદેવ શોધે, મંદિરમાં જાય સાનો માનો ત્યાં હું બધા આડોવળો ડોલ ડોલ કરે છે. એટલે આસ્તિકતા સારી વસ્તુ છે, પણ એવી ન જોવે કે બધે જ માથું ઝુકાવું તો ફરે. આપણે જયારે એવો આશરો થયો હોય અને આપણે તો અહીંયા સત્સંગી છીએ, ત્યારે આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ સહજાનંદ સ્વામી, અક્ષરમૂર્તિ ગુણાતીત સ્વામી મહારાજને રહેવાનું ધામ અને સત્પુરુષે મોક્ષનું દ્વાર, આ આપણી સમજણ પાકી હોય પછી ગમે તે કોઈ પરચા ચમત્કાર આપે, ભભૂત બતાવે, એકના બે કરે, લોઢાનું સોનું કરે, અથવા દુનિયામાં બધા અલગ અલગ પરચા આપનારા અનંત લોકો હોય છે અને હજી પણ ચાલે જ છે. એક બાજુ આપણે બહુ વિજ્ઞાન આગળ વધ્યું, મંગળ ઉપર આપણે કદાચ જશે, ચંદ્ર ઉપર સોસાયટી બાંધશે, આટલું બધું એજ્યુકેશન વધ્યું, પણ હજી પણ આવા નવા લુચ્ચાઓ ફરે છે ને. જોજો આ પેપરમાં વાંચીએ છીએ ને આપણે, જાત જાતના બધા ઉલ્લુ બનાવનારા અને બધા ઘન ચક્કર ફરતા હોય છે, ને એના ચક્કરમાં આવનારો પાછો સભા છે જ એમ. એનો અર્થ કે એ કથામાં બેસતો જ નથી, એને આપણા મૂળ શાસ્ત્રો ખબર જ નથી, એ પરચા લક્ષિત છે એટલે આવું થતું હોય છે. ત્યારે બાઈએ કીધું કે હું મહારાજ વિના બીજાને માનું તો હું ભક્ત અનન્ય ન કહેવાઉં. અને પછી એ જે વજીભાઈ પોતે જે શ્રીજી મહારાજને કહે છે, અનન્ય હું શ્રી હરિની જયક, બીજા તણો ભાર ગણો ન છેક, કદી ચમત્કાર ઘણા બતાવે તથાપિ મારા મનમાં ન આવે, જો કોય વૈરાટ સ્વરૂપ ધારી, ભૂલાવવાને મનવૃત્તિ મારી, માયા રચે જો મુજ પાસ મોટી, તથાપિ હું જાણું ખચીત ખોટી. વજીભાઈ કહે છે કે કદી ચમત્કાર ઘણા બતાવે તથાપિ મારા મનમાં ન આવે. આ વજીભાઈ શું ભણી હશે વિચારો આપણે, કઈ કે આમ હોમ સાયન્સ કર્યું, એસએનડીટીની ગોલ્ડ મેડલિસ્ટ હશે, અથવા મીરાબાઈના પદો ઉપર પીએચડી કર્યું હશે, અથવા સ્ત્રી દાક્ષિણી અને સ્ત્રીઓને આઝાદી આપવાના કઈ નારા લગાવતી હશે. સાવ ઓર્ડિનરી હતી, પણ જે આશરો કેવો પાકો થયો કે ઘણા બધા ચમત્કાર બતાવે તથાપિ મારા મનમાં ન આવે. અને શ્રીજી મહારાજે જ એટલે જ કહ્યું વડતાલના સોરબામાં કે અમે કોઈને ચમત્કાર બતાવીએ અને કોઈ રાજી થાય મોટો માણસ તો એમને ધન દોલત આપે, એની તો અમારા મનમાં ઈચ્છા જ નથી. શું કે, કારણ કે રાજાને રાજ્યનો અને ધનનો મદ હોય, અમને ત્યાગનો અને ભક્તિનો મદ હોય, એટલે કોઈ કોઈને નમી દેવું નથી. એટલે મહારાજ ના જ પાડે છે. એટલે આવું થાય આપણને શું લાગે, તમે જોજો કોઈ અમે પ્રશ્ન પૂછો ને તો એનામાં શક્તિ નહીં હોય ને તો એ તમને ઊંધો જવાબ આપશે. એ લોકો તમને એવા ઊંધે રવાડે છે, તમે પૂછો કંઈક સાચું, માનો કે આ બ્રિજ ક્યારે બંધાશે, તો કે આપણા દેશમાં તો ઘણા બધા કાર્યો હોય છે, છતાં દેશની જે પ્રગતિ એવી સરસ છે અને બધા આજે યુવાનો ઉપર બધાને આશા છે, ભાઈ તને પ્રશ્ન એ પૂછે બ્રિજ ક્યારે બંધાશે, આ ઊંધે રવાડે ચડાવી દે. શું કે, એટલે ન આવડે એટલે આપણે શું કહીએ કે અમે ચમત્કાર બતાવી શકીએ એમ નથી, એમ કે મૂકી દઈએ. પણ શ્રીજી મહારાજ નાના હતા અને પેલો લાખો કોળી એ માછલા પકડતો ફિશરમેન, અને મહારાજે કીધું કે આ હિંસા ન કરવી જોઈએ. અને પેલો ઊંચો પડછન કાળો અને નાનકડા એક છ સાત વર્ષના ઘનશ્યામ મહારાજ, એને હિંસાની વાત કરે અહિંસાની તો પહેલાના કે મગજમાં ઉતરે. એટલે મહારાજની ઉપર આમ ગરમ થયો અને શ્રીજી મહારાજે આમ દ્રષ્ટિ કરી, તે બધા પકડેલા માછલા ટોપલામાં હતા ને એ ફટાફટ આમ ઉડી ઉડીને પાછા નદીમાં પડ્યા. આ મહારાજે નાનપણમાં ચમત્કાર બતાવેલો. ઓલા ચીભડા જે કડવા હતા ને, કડવા ચીભડા, તે મહારાજે મીઠા કરી દીધા. કોટરા અને મહારાજે આપણે જાણીએ છીએ કે જયારે સત્સંગ પરીક્ષા શરૂ થઈ આપણી પહેલી વહેલી 71માં, અને ઘનશ્યામ ચરિત્ર લખાણું એમાં ઉપરનો ફોટો છે ને, ઘનશ્યામ મહારાજ પારણામાં ઝૂલે છે અને કોટરા ઘનશ્યામ મહારાજને પકડીને મારી નાખવા આવે છે, અને મહારાજની આંખોમાંથી આમ નેત્રમાંથી તેજ નીકળે છે અને કોટરા બળે છે, એ ફોટો છે ઘનશ્યામ ચરિત્ર ઉપર. યોગી મહારાજ ધામમાં ગયા એ પહેલા જે સ્કેચ આ બધા થઈ ગયેલા, પુસ્તકો તો બધી છપાણા, પણ યોગી મહારાજને સ્કેચ બતાવ્યું ને તો યોગી મહારાજ એટલા ખુશ થઈ ગયા કે ઘનશ્યામ મહારાજે કોટરાને બાળી નાખી ગયા. શું કે, શું મહારાજનું તેજ એમ. તો મહારાજે નાનપણમાં કોટરાને આ કરેલું. કાલીદત્ત હતો, મહારાજે મારવા આવ્યો અને કેટલી નાની ઉંમર, બધા મિત્રો તો ભાગી ગયા અને શ્રીજી મહારાજે જે ઐશ્વર્ય વાપર્યું
તે ઝાડ જ કાલીદત્ત ઉપર પડ્યું, કાલીદત્ત ને માર્યો. અને મહારાજ ના ચમત્કાર તો અતિશય 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 છે, કોઈ વાત ન પૂછો. આ તમારા સિંજીવાડામાં જગરૂપ બારોટ અને મહારાજ સિંજીવાડા ગયા, એના ઘરે અધૂરા મહિને કોઈ બાળક અવતર્યું અને બાળક વિકલાંગ હતું, એના જે શરીરનો અવયવનો વિકાસ થવો જોઈએ એ નહોતો, અને બધા ઘરમાં દુખી હતા. અને શ્રીજી મહારાજે પોતાનો ખેસ હતો ને એ બાળકની ઉપર મૂકીને એમ ખેંચ્યો અને એક સરસ સર્વાંગ સુવાંગ શરીર થઈ ગયું. અને ખેસ આપણે અક્ષરધામમાં છે, હજી અક્ષરધામમાં નીચે પેલો પીપળો છે ને મહારાજનો પ્રસાદીનો, એની ઉપર જે છે ને એ સિંજીવાળાનો ખેસ છે. અમે મહારાજની શું વાત કરી, આપણે એક એક નન સંતો હતા એને ભગવાન જેટલા પરચા બતાવ્યા છે, વ્યાપકાનંદ સ્વામીના, ગોપાળાનંદ સ્વામીના, ગુણાતીતાનંદ સ્વામીના, કેટલા બધા સંતોના. પણ ક્યારેય પણ આપણા સત્સંગમાં પરચો ચમત્કાર એના પર કદી વજન નથી મુકાતું, કારણ કે પરચો છે એ કઈ ભગવાન આપવા કે બંધાયેલા નથી એમ. અને દરેક વખતે પરચો આપે તો ભાઈ જ્ઞાન ક્યારે શીખવાનો, અને પરચો ન આપે એટલે ભગવાન ખોટા. હવે કઈ ઐશ્વર્ય નથી. ગુણાતીત સિંહ જુનાગઢમાં રાધારમણ દેવની આરતી ઉતારતા હતા, એ વખતે ગરીબ ભગત હતો, એને સંકલ્પ કર્યો કે ગુણાતીત સ્વામી આ રાધારમણ દેવની આરતી ઉતારે, આરતી પૂરી થાય અને પ્રદક્ષિણા ફરે જુનાગઢ મંદિરની, એ વખતે મારો જમણો હાથ પકડી જલધર સુંદર મદન મનોહર હૃદય તમોહર કૃષ્ણ હરે એ અષ્ટપદી ગાય ને તો ગુણાતીત અક્ષર સાચા લો. આવું કે છે કોઈ શાસ્ત્રમાં? તો આને આવું નક્કી કર્યું કે આવું હાથ પકડીને બોલે તો અક્ષર સાચા. અને સ્વામી બહાર નીકળ્યા અને સ્વામી એનો હાથ પકડ્યો અને સ્વામી અષ્ટપદી બોલ્યા. પછી સ્વામી કે ભગત આવા સંકલ્પ ન કરવા, કદાચ અમે ન બોલીએ તો અક્ષર નહીં. માનો કે ન બોલ્યા હોય ને પેલો હરિભગત હવે મંદિરમાં ન થવું તો કોનું બગડે? હરિભગત નું બગડે. એ કે થોડાક બંધાયેલા જ છે કે આપણે જેમ નક્કી કરીએ એમ પૂરું કરે એ સત્ય સંકલ્પ છે. પરંતુ મોટા ભાગના આપણે જે વાત કરીએ છીએ કે જયારે થોડું જ્ઞાન, આપણે હિન્દુ ધર્મમાં એવું નથી કહેતા કે બહુ જેને પરચા મળ્યાની મુક્તિ થાય, બહુ મથુરામાં ભાઈબીજ કરી હોય ને ગોકુલ યમુના અને યમનોત્રી કેદારનાથ દર વર્ષે આટો મારતો એટલે મુક્તિ થાય. ઋતિ જ્ઞાનાથ ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાન એટલે સમજણ, અને જ્ઞાનમાં તો બધું આવી જાય, સ્વરૂપ નિષ્ઠા આવી જાય, સંઘ નિષ્ઠા આવી જાય, આત્મબુદ્ધિ, નિર્દોષ ભાવ, જ્ઞાન એટલે બધું જ. જ્ઞાન એટલે ફક્ત બોલવાનું નહીં, જ્ઞાન એટલે જીવવાનું. તો એવા જ્ઞાન વિના મુક્તિ નથી એવું હિન્દુ ધર્મ સ્વીકારે છે. અને આપણે સ્વામિનારાયણ છીએ એ પણ હિન્દુ ધર્મની એક શ્રેષ્ઠ તેજસ્વી બ્રાન્ચ છે, એટલે હિન્દુ ધર્મનો મૂળ સૂત્ર છે કે ઋતે જ્ઞાનાત ન મુક્તિ, નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. તમે સરસ મજાનું મલમલનું કાપડ પૂજા વખતે પહેરો તો પવિત્ર ગણાય, ગંગાનું પવિત્ર પાણી પવિત્ર ગણાય. ઘરમાં તમે સાદડી હોય અથવા રોજ ગાયનું છાણ લાવીને આમ પૃથ્વી ઉપર આમ પોળું કરી સુકાય પછી એના પર પૂજા કરો પવિત્ર ગણાય. પણ હિન્દુ ધર્મ કહે છે નહીં જ્ઞાને ન સદૃશમ, કે
આમ ફૂટ્યો કે એમ કરીને બધા ધડધડ કરતા ફૂટતા હોય. એટલે આપણા મનમાં એ જ છે કે ભાઈ કાચ ફૂટે તો પ્રતિષ્ઠા થઈ. યોગી બાપા લંડન ની પ્રતિષ્ઠા આવી દેવ કેતા કે કાચ ફૂટશે અરવિંદ ગુરુ કે, અને નગારે વાગશે કે એની મેળે વાગશે, દેવતા વગાડશે, તેમાંનું કઈ ન થયું. કાચ ન ફૂટે અરવિંદ ગુરુ કે બાપા કાચ ન ફૂટ્યો, સાંઈ કે કાચ બહુ મજબૂત હતો કે શું કે બાપા કે કાચ છે ને બહુ જોરદાર હતો એટલે ન ફૂટ્યો એમ. એટલે કહેવાની વસ્તુ એ કે મોટા પુરુષ આવા કે પરચા ચમત્કાર બતાવતા નથી. 1982 માં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે દુબઈ ગયેલા, એ વખતે દુબઈ નો શેખ રાશિદ હતા અને એની ઉંમર 82 વર્ષની ઉંમર, એને બ્લડ કેન્સર હતું અને અમેરિકાથી બધા ડોક્ટરો અને એનો સ્પેશિયલ જે બધાનો સ્ટાફ હોય ને એ લોકો સ્પેશિયલ ફ્લાઇટ લઈને એને ટ્રીટમેન્ટ દેવા આવે અમેરિકાથી દુબઈ, મોટું જમ્બો જેટ ને અંદર બધું ઓપરેશન થિયેટર સાથે, અને કરોડો રૂપિયાનો ખર્ચો એ કરતા હતા. અને શેખ રાશિદ ને હિન્દુઓ માટે બહુ રિસ્પેક્ટ હતો, પાછો ભલે પોતે ઇસ્લામ કન્ટ્રીમાં હતા પણ એને ખબર હતી કે અમે પેલા સાવ ગરીબ હતા, એ વખતે હિન્દુ અમને મદદ કરતા હતા એને કારણે અમે બધા જીવતા હતા એમ. ત્યાં જે હવેલી છે ને દુબઈમાં, એ હવેલીની વચ્ચે રોડ છે અને સામે મસ્જિદ છે હવેલીની સામે, પણ હવેલી જૂની હતી, મસ્જિદ પછી થઈ. અને કેટલાક ત્યાંના લોકલ આરબ લોકોએ કીધું કે અમે નમાજ અદા કરવા જઈએ છીએ અને સામે હવેલીમાં બેન દીકરીઓ આવતી હોય, એટલે કે આપણે હવેલી છે ને એને ગામની બહાર જગ્યા આપો, શું કે અહીંથી કાઢો કે, કારણ કે અમારું ધ્યાન ત્યાં જાય છે. એટલે શેખ રાશિદે જે મસ્જિદના કાચ હતા ને બધા એને ઓલો કૂચડો મારી દીધો, એકદમ કાળો રંગ આવે ને, ડાર્ક કાળો, એ હવે તમારે નજર નહીં જાય કે શું, તો હવેલી નહીં કાઢું, શું કે હવેલી પહેલી છે કે માટે હવેલી ન કઢાય. અને શેખ રાશિદનો છોકરો હતો ને એને કોઈ કબૂતરનું આમ એક વૈષ્ણવ વાણિયાની હાજરીમાં કબૂતર આમ શૂટ કર્યું એટલે પેલો દુઃખી થઈ ગયો, એટલે એને જરા ઉપદેશ આપ્યો સુલતાનને, એટલે ઓલે ફેરવીને એક થપ્પડ ઠોકી પેલા હિન્દુ વાણિયાને, અને પેલા શેખ રાશિદને ફરિયાદ કરીને, એટલે શેખ રાશિદે પેલા વાણિયાને કીધું કે મારી દેખતા આ સુલતાનને 3 થપ્પડ ઠોક કે, એ તારી લાગણી દુભા એ મન્નત ગમી લો, એવો હતો એ. એને બ્લડ કેન્સર ને, તો વિવેક સાગર સ્વામી કે બાપાનું તમે બ્લડ કેન્સર મટાડો કે, જે મહારાજે ગજેફર ખાન ને બધા હમિદ ખાન ને પૈગંબર રૂપે દર્શન આપેલા ને માણાવદર જુનાગઢ એમ આપ દર્શન આપો પૈગંબર રૂપે, અને આનું જો બ્લડ કેન્સર મટે અને એ જો આપણી સંસ્થા પર ખુશ થઈ જાય તો આપણી સંસ્થામાં આવે છનન છના થઈ જાય એકદમ. આપણે જેમ પાણી હોય ને ડોલમાં પાણી હોય, તમે અંદર હાથ બોળો અને પછી આમ બહાર કાઢો બધા ટીપા ખરી પડે, પછી આમ જે છાંટો એને શું કે ગુજરાતીમાં જણ ઉડી, શું કે એમાં શેખ રાશિદ જો આપણી સંસ્થા પર આમ જણ ઉડાડે ને તો આપણા બધા જ સદગુરુ સંતો છે ને એ તો તમારે સેસના કે ભાઈ પર મોટા મોટા પ્લેન ફેરવતા થઈ જાય, અને બાપા માટે તો કંઈક જુદું આપણે સર્વોપરી લાવવું પડે. અને અમે બધા રોલ્સ રોયસ ફેરવીએ, પછી મેટાડોર કાર્ડ ને સુમો કાર્ડ ને ટ્રેક કરતો જતો હોય, અટકે તો ધગા મારો, અને બધા જ કાર્યકર્તાને હોન્ડા સિટી આપવાની. અને તમને બધાને જોઈ જે BMW જોતી હોય, ડાટસુન જોતી હોય, ટોયોટા જોતી હોય, કારણ કે અમે મોટી ગાડીમાં ફરીએ તમને આપવું પડે ને કંઈક, બધાને સુખ આવે. કોઈ પણ આવે પેટલાદ વાળો કે સાહેબ પેટલાદમાં અક્ષરધામ બનાવવું છે, 70 કરોડ જગ્યાની કિંમત 70 કરોડ કે છે અને 50 કરોડનો પ્લાન છે સાહેબ કે ચાલો પાસ એમ, 120 કરોડ પેટલાદને પાસ થઈ જાય. જે આવે ને કોઈ તળાજા ને પાલીતાણા ને મહુવા ને ગારિયાધાર ને અક્ષરધામ બનાવો બનાવો કે જાઓ. અને એટલું બધું આમ છનમ છના થઈ જાય તો પ્રમુખ સાહેબ મારા શું બોલ્યા કે આપણે મહારાજના વખત થી આવું થયું જ નથી, આવો પરચો ચમત્કાર જેવું થયું નથી. આપણે તો જે નિયમ નિશ્ચય ને પક્ષ વાળા અને સમજણ વાળા હરિભક્તો જે 10મો 20મો ભાગ આપે છે ને એનાથી આપણી સંસ્થાના બધા કાર્ય પૂરા થાય છે. બાકી આપણે તો અક્ષરધામમાં તમે જો અવડું મોડું સર્વો કરી છે, કોઈ બહુ નોન ગુજરાતી આવે બહુત અચ્છા બનાયા, બહુત અચ્છા એન્વાયરમેન્ટ હે, ક્યાં પવિત્રતા હે, અને ઓપિનિયન ફર્સ્ટ ક્લાસ લખે, પણ આપવાનું કઈ નહીં. અને ચાલો કુંભ મેળો હોય ને એમાં નાગડા બાબા ગાળા ગાળી કરતા હોય ને ત્રિશુલ લઈને મારવા દોડે ને ત્યાં 50 લાખ આપી આવેલો, અને અહીંયા કશું ન આપે, બધા એને વ્યવસ્થિત હાચવે બેલ. આટલું બધું સારામાં સારો મેસેજ છે, સંસ્કૃતિ છે, એટલે આપણે તો આવું નથી થતું. એટલે સ્વામી કે આપણે ત્યાં રાતોરાત કોઈ આવો આવ્યો જ નથી કરોડ રૂપિયા આપનારો. આપણે તો આજે હરિભક્તો સમજણ વાળા છે ને એનો અર્થ શું થયો કે એ હરિભક્તોને સમજણ થઈ છે ને એ ગમે તેવા દેશકાળની વચ્ચે સત્પુરુષને રાજી કરે છે, અને ઓલાને બધું હોય ને તોય રાજી નથી કરી શકતો, એમ થોડું નથી આપી શકતો. એટલે પરચો એનું આપણા સત્સંગમાં કોઈ સ્થાન નથી. એટલે આ બાઈ પણ કહે છે કે તથાપી મારા મનમાં ન આવે, આકાશમાં જો અતિ ઉડી જાય તે સૂર્યમાં કે શશીમાં સમાય, હું ભાર એનો ઉરમાન આણું
માયા તણો તેહ ગુલામ જાણું. બરાબર ની વજીભાઈ તો જે વાત કરે છે, આકાશમાં અતિ ઉડી જાય. આકાશમાં ઉડી જાય એટલે શું? એવું બની શકે કે માણસની શક્તિ જ નથી એમ. અને કેટલાક જે ગ્લાઇડિંગ કરે છે ને, એમાં આપણે જોવાની મજા આવે. એ તો સાધન છે એટલે. પણ આકાશમાં ઉડી જાય અને સૂર્ય કે શશીમાં સમાય. સૂર્યમાં સમાવું એટલે શું? આ તો સૂર્ય કરોડો માઇલ દૂર છે, તો આપણે ગરમીથી ધ્રુજીએ છીએ એમ. જરાક જેટલો દૂર છે ને, એનાથી એમ 5-10 કિલોમીટર હજી નજીક આવે ને પૃથ્વી આગળ, તો આપણે આ 42-44 શું 52, 60, 62, 68 સુધી ટેમ્પરેચર થાય. પણ એ માણસ એવો હોય કે સૂર્યમાં સમાઈ જાય. શક્ય છે વિધાનો? પણ સૂર્યમાં સમાઈ જાય કે શશીમાં સમાય કે ચંદ્રમાં સમાઈ જાય, તો પણ હું ભાર એનો ઉરમાન આણું, માયા તણો ગુલામ જાણું. આવું બધું કરે ને તો એ માયાનો ગુલામ છે. કારણ કે કામ ક્રોધ રાગ દ્વેષ વાસનાથી પર ન થયો, બ્રહ્મરૂપ ન થયો. અને બ્રહ્મરૂપ થવું એ જ મોટો ચમત્કાર છે. બીજું શું? જે ગુણાત આપણે જે સત્પુરુષના યોગે જીવ દશામાંથી બ્રહ્મ દશા પ્રાપ્ત કરવી, એ આપણા જીવનનો મોટા મોટો ચમત્કાર છે. અને ભગવાનને સંત આ ચમત્કાર કરે, પ્રમુખ સ્વામી આ ચમત્કારમાં માહેર છે. બધા ગઈકાલે આપણે કીધું એમ ઘણા ચમત્કાર કરે છે. અમેરિકામાં એક હરિભગત નામ ભૂલી ગયો, ઓહાયો સિટીમાં કેમ છે, એને શરીરમાં એટલા રોગ હતા ને, આપણે જેવા મેં નિરીક્ષામાં લખ્યું છે, એને કિડની એનું કામ ન કરે, ફંક્શનિંગ ન કરે. એની જે હાર્ટ છે ને, એમાં ગમે ત્યારે 2-4 બીટ છે ને એ ગુમાવી દે, બંધ થઈ જાય, બીટ બંધ થઈ જાય. બ્રેઇન નો પ્રોબ્લેમ લગભગ એને ઓછામાં ઓછા શરીરના કઈક 40-50 રોગ હતા, અને 5-6 તો એવા સર્વોપરી હતા. તો એને ડોક્ટરો કે આ બચશે નહીં એમ. એ વખતે એ લોકો પ્રમુખ સાહેબ, એ લોકો એનો ભાઈ મીઠાખડીના છે, અને મીઠાખડી ફોન કર્યો. અને એ ભાઈ હતા ને, એ બાપા એ વખતે અમદાવાદ હતા, અને બાપાને વાત કરી, સ્વામી કે આપણે મહારાજને પ્રાર્થના કરશું તમારા ભાઈને કઈ નહીં થાય એમ. અને એ જીવે છે હજી. તે બધા જ 118 ડોક્ટરની સાથે હતા. કેટલા? એને બધા લાઈવ મિરેકલ કે. શું કે છે? લાઈવ મિરેકલ. એનું નામ જીવતો ચમત્કાર. ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા હોય અને આટલા બધા રોગ, અને સ્વામી કે મહારાજ રક્ષા કરશે, આ ચમત્કાર છે કે નહીં? આ પરચો જ છે. પણ છતાં કોઈ દિવસ આ તમે આ મેટર છે એટલે કીધું. પણ આ કે તમને એના માટે નથી કહેતો કે તમારે આવી આશા રાખવી એમ. પરચાની આશા રાખવી એના માટે નથી કહેતો. પણ ભગવાનને સત્પુરુષ આવું કરી શકે છે, છતાં પણ એ લોકો એનું પ્રાધાન્ય આપતા નથી. કારણ કે જો સત્સંગમાં એને જ્ઞાન ન થયું, એને આવી વજીભાઈ જેવી નિષ્ઠા ન થઈ. વજીભાઈને આજે રામદાસ સગી નિષ્ઠા થઈ ને કે હું સ્વામિનારાયણની અનન્ય ભક્ત છું, એટલે બીજે હું માથું ન ઝુકાવું, આવો જે આશરો થયો, એ આશરો જેને થાય ને, એને પરચા ચમત્કાર છે ને એ ચણા મમરા જેવા લાગે. આશરો છે ને એ ચિંતામણી જેવું છે. ભગવાનને સંતો આશરો, અને પરચો છે એ તો આમ ચણા ને મમરા ને તમે આગળ નાખ્યા પોપકોર્ન, એનાથી શું કામ થાય? તો એટલા માટે ભગવાનને મોટા પુરુષ છે એ પરચા ઉપર ક્યારેય વાત કરતા નથી. આપણા સત્સંગમાં પરચા ઉપર ક્યારેય કોઈ સ્થાન આપ્યું જ નથી. એટલે એ ભાઈ કહે છે, શ્રી સ્વામિનારાયણ એક સાચા, બીજા બધા જોગી જરૂર કાચા, સિદ્ધાય પોતે શતધા બતાવે, એનો મને ભાર જરી ન આવે. કે શ્રીજી મહારાજ સિવાય ને એમના પરમહંસો સિવાય બધા જોગી જરૂર કાચા. આ ભાઈ કોઈનો છે ને, કોઈનું અપમાન નથી કરતી. આપણને લાગે આવું શું બોલતી હશે, આ દુનિયામાં આટલું બધું છે એમાં બધાને કેમ ખોટા કરી નાખ્યા. પણ આપણે જયારે સમજણ થાય અને જયારે ભગવાન અને આવા સાચા સંત મળે એમાં આપણી નિષ્ઠા થાય, એટલે આપણી વૃત્તિ તૂટી જાય બીજાથી એમ. પછી ભલે ગમે એટલી કથા કરે, કીર્તન કરે, અથવા પરચા ચમત્કાર બતાવે, ગમે તે કરે, પણ આપણે લાગે આવું આ શક્ય છે કે જીવતા ક્યારે કોઈ દિવસ કામ ક્રોધ રાગ દ્વેષ નજીક ન આવે, અને ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પંચ વર્તમાન સાથે અખંડ દાસ ભાવે કિંકર ભાવે ભગવાનની ભક્તિ એક ક્ષણ પણ ભૂલે નહીં, એક ક્ષણ પણ એમ. એ મોટો પરચો ગણાય ને. એવા સંત મળે ત્યારે આપણે બધામાંથી વૃત્તિ તૂટે. તો આ ભાઈ પણ એવું કહે છે કે મને મહારાજની આવી અનન્ય નિષ્ઠા છે, અને આવી જે એકેશ્વરવાદની એક જ નિષ્ઠાની વાત બધા ધર્મમાં કરી છે, બધા ધર્મમાં. ઇસ્માઇલ નાગોરી કરીને એક ઇસ્લામ ધર્મનો એક લેખક છે, એને પુસ્તક લખ્યું ઇસ્લામ ધર્મ. એમાં પોતે કહે છે, અને આ કુરાનની જ આયાત છે, એ લોકો જયારે બાળક જન્મે ને તેના કાનમાં મંત્ર ફૂંકે અલ્લાહુ અકબર, જે ભગવાન મહાન છે, એનાથી બીજું કોઈ નિયમ. અને એ લોકો એવું કહે છે કે જો ભગવાન અમારું સુધારવાનું હશે તો દુનિયાની કોઈ તાકાત અમારું બગાડી નહીં શકે, અને ભગવાન બગાડવાના હશે તો કોઈ અમારું સુધારી નહીં શકે. તો આપણે આજ કહીએ છીએ ને, માધોજી મેરે તો
છે પાંવ ધરન કો ઠિકાનો, પાંવ ધરન કો ઠિકાનો, શુભ ગતિ અશુભ ગતિ તુમહી મેરે તો, શુભ ગતિ અશુભ ગતિ તુમહી મેરે તો, હાથ તિહારે બેચાનો, માધો જી મેરે તો, તુમહી એક પાંવ ધરન કો ઠિકાનો, પાંવ ધરન કો ઠિકાનો, તુમ બિન સુખ નાહી ત્રિભુવન મેં મોહે, બહુત ફિર્યો ભુલાનો, તુમ બિન સુખ નાહી ત્રિભુવન મેં મોહે, બહુત ફિર્યો ભુલાનો, પર્યો આઈ દ્વારે દીન પ્રેમાનંદ ગુણહીન, પર્યો આઈ દ્વારે દીન પ્રેમાનંદ ગુણહીન, કિંકર રાવલો જાનો, માધો જી મેરે તો, તુમહી એક પાંવ ધરન કો ઠિકાનો, પાંવ ધરન કો ઠિકાનો. આ પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં પગ મૂકવાની જગ્યા કોઈ હોય તો કોણ છે? માધોજી મેરે તો તુમહી એક. આ નંદ સંતોના પદોમાં ઘણી વાર આવો શબ્દ હશે, પણ જેમ અનંતરાય રાવળે નોંધ્યું છે, માધોજી બોલે કે માધવરે બોલે તો એને મન તો પ્રગટ ધર્મ ભક્તિ ઘનશ્યામ એ જ સર્વસ્વ હતું. આ તો કાવ્યની ભાષા છે એટલે અલગ અલગ શબ્દ બોલ્યા હોય, પણ એને મન જે પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ એમનું સર્વસ્વ હતા. તુમહી એક પાંવ ધરન કો ઠિકાનો. ચોમાસું હોય અને તમે ચાલતા જતા હોય અને પાણીના ખાબોચિયા હોય અને કોઈ છોકરો સ્કૂટર લઈને ભગાવો તો અળવિત્રો હોય અને જાણી જોઈને પાણી ઉડાડે તમને અને તમે સાવચેત થઈ જાઓ એલર્ટ અને કૂદકો મારીને કોઈ કોરી જગ્યા હોય અથવા ઓટલો હોય એના પર ચડી જાઓ તો કેટલા ખુશ થાવ. હા, જો છોકરો ગમે તેવો હતો આપણે બચાવી લીધી એમ, એટલી જગ્યા છે ને એની કિંમત શું? તમે જે વખતે એના ઉપર ચડી જાય એની કિંમત કઈ ન ગણાય. એમ કે છે કે આ બ્રહ્માંડમાં છે ને આ ચારે બાજુ અમારે કાદવ કીચડ ને બધું જે ગણો આ માથાકૂટ જ છે, એની વચ્ચે પગ મૂકવાની જગ્યા કોણ છે? ભગવાન અને સંત. એને શું અમારો કોઈ આધાર નથી. શુભ ગતિ અશુભ ગતિ તુમહી મેરે તો, તુમહી મેરે તો, હાથ તિહારે બેચાનો. અમે તમારા હાથે વેચાઈ ગયા, હવે અમારી કોઈ ઈચ્છા જ નથી. અને કે છે કિંકર રાવલો જાનો, તુમ બિન સુખ નાહી ત્રિભુવન મે મોહે, બહુત ફિર્યો ભૂલાનો. બધી બાજુ હું ફર્યો પણ કઈ સુખ નથી. આપણે તો કઈ ફર્યા નથી, આ તો સીધા ભગવાનને મોટા પુરુષ આપણો દરવાજો ખખડાયો. બાકી આપણે કેમ ભગવાનને શોધવા ગયેલા કે ગુણાતીત સંત જ મળવા જોઈએ એવું કઈ થોડું નક્કી હતું. આ તો મોટા પુરુષે આપણને પોતાની બાજુમાં ખેંચી લીધા. તો ફર્યો આય દ્વારે દિન પ્રેમાનંદ ગુણહીન, કિંકર રાવલો જાણો, કે મને તમારો સેવક જાણો, અમે તમારા દાસ છીએ, એક જ નિષ્ઠા બીજું કઈ જ નહીં. હાથે વેચાઈ ગયા વધીશું જેમ રાખે એમ રહેવાનું. વેચાઈ ગયેલા હોય તમે રીંગણા વેચાતા લાવો, પછી રીંગણા બધી ફરિયાદ કરે એ ભાઈ ઓળો નહીં હો, ભરેલા રીંગણાનું શાક કરજો. ના એમ નહીં હો કે રીંગણા બટેકાનું શાક કરજો. હવે તમે જેની જોડે નાખો, તુવેર જોડે નાખો કે જેની જોડે નાખો, વેચાતા લાવે પછી રીંગણા શું હોય એમ. આપણે ભગવાનને સંત આગળ વેચાઈ ગયા પછી આપણી કોઈ ઈચ્છા ન રહે. આપણે ગુલામ કે ને, ગુલામને પૂછે માલિક તારે શું જમવું છે? તો કે સવારે મને કે સાઉથ ઇન્ડિયન ડીશ ફાવશે, બપોરે કે પંજાબી ફાવશે, રાત્રે મને થોડું કે ચાઇનીઝ ડીશ બીશ આપો તો મને ભાવશે. એમ હોય એની ઈચ્છા, તારે શું જમવાનું? એઝ યોર વિશ સર. શું કે? માલિકની મરજી. શું પહેરવું છે? દમફેર જીયાજી, ભીલવાડા, ગલવાડા, શૂટિંગ શાટિંગ, બોમ્બે ડાઈંગ, શું પહેરવું છે? એઝ યોર વિશ સર, માલિકની મરજી. ક્યાં રહેવું છે? તો કે ઉનાળામાં આપણે ઉટાકા માન જવાનું, ઉટી જવાનું.
અને શિયાળામાં છે ને કે એમ સારે બોમ્બે બાબે જવાનું, બહુ ઠંડી ન હોય, એની ઈચ્છા નહીં, તમે જ્યાં રાખો ત્યાં. એમ વજીભાઈ હતી રે, એને આવી નિષ્ઠા થઈ ગયેલી એકેશ્વરવાદ, એક જ ભગવાન, બાકી કોઈની ઈચ્છા જ નહીં એમ. એટલે કે ગમે તેવી સતતા સિદ્ધાઈ બતાવે. સતતા એટલે સો પ્રકારની, હજાર પ્રકારની, અરે કરોડ કરોડ સિદ્ધાઈ બતાવે ને તો પણ મારું માથું જાય નહીં એની પાસે, નમે નહીં, અને હું માયાનો ગુલામ જાણું. હવે જો આવી આવા ભક્તોના આખ્યાન આપણે વિચાર્યા હોય તો કોઈ આપણી પાસે આવે? અને લોકો એટલે જ કે છે કે સ્વામિનારાયણ વાળા પાસે કોઈ ડાળ ન ગળે. શું કે કોઈ ભૂ હોય કે ચમત્કાર વાળો કે આમ બધું આમ કરું તેમ કરું ને તમને દાણા બતાવે ને ભૂવા કેટલાક, કે હું તમને આમ દાણા હલાવું છું આમ એકી કે બેકી, આમ આવે તો આમ થશે. હું તો ગમતમાં કહું છું ભૂવો દાણા ન નાખે ને તોય આપણી એકી બેકી ચાલુ રહેવી છે. કઈ અટકેવી છે એ નક્કી કરે એમ દાણા ભૂવો. એટલે બધા એવું થાય કે જો એકી નીકળે હવે આપણું કામ થશે, અને આ થયું એટલે આપણું કામ નહીં થાય. કામ કરનારા ભગવાન જ છે, કરતા રહેતા એ જ છે ને, એનું જ ધાર્યું થાય છે ને. પેલે દાડે આપણે બોલ્યા કે અનંત કોટી બ્રહ્માંડમાં એમનું જ ધાર્યું થાય છે, એમની મરજી વિના કોઈ સૂકું પાંદડું ન હલાવી શકે, ત્યાંથી તો આ ચેપ્ટર શરૂ થયેલું છે. તો જયારે આવી ભગવાનની નિષ્ઠા થાય ત્યારે આપણે એક જ ભગવાનનો આવો આધાર રહે. એટલા માટે બ્રહ્માનંદ સાંઈ પોતાના પદમાં લખ્યું છે કે વાલા અલાગો છો વિશ્વ આધાર રે, સગ પણ તમ સાથે મુને નથી બીજાની આશરે, સગ પણ તમ સાથે એ વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગ પણ તમ સાથે હે મારે માથે, મારે માથે ધણી છો તમે એક રે, સગ પણ તમ સાથે મારી અખંડ નિભાવજો ટેક રે, સગ પણ તમ સાથે એ હું તો હેતે વેચાણી તમ હાથ રે, સગ પણ તમ સાથે છો બ્રહ્માનંદ ના નાથ રે, સગ પણ તમ સાથે એ વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગ પણ તમ સાથે. બ્રહ્માનંદ સ્વામીએ આ ભજન લખ્યું ને એ પોતાના 3000-4000 પદોની સંખ્યા બનાવવા માટે નથી લખ્યું. વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગ પણ તમ સાથે, અને પછી કહે છે કે મારી અખંડ નિભાવજો ટેક રે, સગ પણ તમ સાથે મારે માથે ધણી છો તમે એક રે, સગ પણ તમ સાથે હું તો હેતે વેચાણી તમ હાથ રે, સગ પણ તમ સાથે. મહારાજ બ્રહ્માનંદ સાની પરીક્ષા કરીને બોલો 1.5 કંતાન આપતા હતા મહારાજ, કે બધાને 1.5 કંતાન, પછી એકદમ સ્લિમ બોડી જ્ઞાનસાગર સ્વામી હોય કે પછી દિવ્ય દર્શન સ્વામી હોય કે પછી ગમે તો એલા યોગી પ્રેમ હોય કે કૃષ્ણ પ્રિય, બધાને 1.5 કંતાન આપે. એમાં બધાને કમરના ઘેરામાં ફરક હોય ને, કોઈને 32 હોય ને, કોઈને 54 હોય ને, 60 હોય, તો શું કરે બધા 1.5 કંતાનમાં. એટલે બ્રહ્માનંદ સ્વામી મારા જેવા હેપ્ટી હતા, એટલે એને મહારાજને કીધું કે મહારાજ બધા જેટલું નહીં, મને થોડું વધારે આપો. શ્રીજી મહારાજ કે નહીં, બધાને મળે એટલું જ તમને મળશે. કે બ્રહ્માનંદ સ્વામી કે અને આપવાનું તો શું ભાઈ, મલમલ ઢાકાનું મલમલ આપવાનું તેમ કંતાન. હવે કંતાન તો આજે આટલી બધી મોંઘવારી છે ને, તો આપણા સમયમાં સંતો કલકત્તાથી જોયેલું કંતાન લેતા આવે છે, સમજાવીને ફ્રી ઓફ હો બધું. હા, આટલી બધી ઓળખાણ છે કંતાનનું, મોટા મોટું જીટનું કેન્દ્ર કલકત્તા ગણાય. આજે આટલી મોંઘવારીમાં તમે કયો એટલા હજારો મીટર કંતાન સંતો સેવામાં લઈ આવે, તો 200 વર્ષ પહેલા મહારાજ 1.5 કંતાનમાં બ્રહ્માનંદ સાંઈ ના પાડે છે, જેને ગાયકવાડ સરકારે 25,000 રૂપિયા આપવાની વાત કરેલી એને. અને બ્રહ્માનંદ સ્વામી એક કવિતા રજૂ કરે ને, કંતાન નહીં ટ્રક ભરીને મલમલના ટાંકા આવે એવી તો એના શબ્દમાં તાકાત હતી. અને મહારાજ કે 1.5 કંતાન મળશે. એટલે બ્રહ્માનંદ સાહેબ કે મહારાજ પણ મારે ફેરવું શું, એ ડાયટ કરો કે આ થોડું કઈ લાવ ઘોડો ને કાઢ વરઘોડા જેવું છે, આજે શરૂ કરે ને સાંજે કઈ 40 કિલો ઉતરે એવું થોડું છે, બિચારા મથી મથીને મરી જાય ત્યારે માન થોડું છોલાય એમ. તો આમ આમ ચારે બાજુ જોવા માંડ્યા. મહારાજ કે શું જોવો છો? તો બ્રહ્માનંદ સાહેબ કે જો નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા વિના કોઈ ભગવાન હોત ને તો હું રોકાત નહીં. શું કે આ તમે મારી જોડે માથાકૂટ કરો છો એમ, નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા વિના મારું કોઈ મોક્ષ કરનાર હોત ને તો હું અહીંયા રોકાત નહીં એમ, પણ કોઈ છે નહીં એમ. અને આવું જે બોલ્યા ને એ કે બ્રહ્માનંદ સાહેબ પોતાની ભાટાઈ કે ચારણની વિદ્યા નથી વાપરી, એની અંદરની પ્રતીતિ છે,
ભલે ભલે સિદ્ધાસ્ત કવિ હતા, સરસ્વતી પુત્ર હતા, અને ભગવાનને સંત છે ને અંદરનો ભાવ જોવે છે. એ આપણે કઈ મસ્કા મારવા જઈએ એના બધા મસ્કા બસકા પકડી પાડે એવા છે, પણ અંદરનો જે ભાવ હતો ને કે તમારા વિના કોઈ ભગવાન નથી અને મહારાજ ઉભા થઈને ભેટી પડ્યા નહીં. તો જો આવો એને આશરો હતો કે તમારા વિના બીજો કોઈ ભગવાન છે જ નહીં, એટલે આપણે મન જે ભગવાન શ્રી હરિ સજાનંદ સ્વામી અને આપણા ગુરુ સત્પુરુષ પ્રમુખ સ્વામી છે, ગમે તેવો કથાકાર કે ભાઈ અમારે વડોદરામાં ફલાણા પોલો ગ્રાઉન્ડમાં 1,00,000 માણસ અઠવાડિયા સુધી કથા સાંભળતું હતું, એ 1,00,000 માણસ ભેગા કરી શકશે પણ 2 જણાને બ્રહ્મરૂપ નહીં કરી શકે. એના તાકાત બહારની વસ્તુ છે, એનો વિષય જ નથી. જે બોલો તમારા બોરસદમાં ટમેટા વેચતો હોય, જમરૂખ વેચતો હોય, એની પાસે આપણે કે તારી પાસે નીલમ છે કે, એ જેમ તમે પૂછો એ ખોટું છે ને તમારા માટે, એને પૂછાય જ નહીં. એ તો આ બધા ટમેટાને લારી ફેરવનારો છે. એમ ભગવાનનો જે અખંડ ધારક, એ આખી કેટેગરી જુદી, એક જ છે. શું કે જે બ્રહ્મ પ્રેમાનંદ સાહેબ લખ્યું છે, અધમ ધારણ ભક્ત વત્સલ ટેક છે જો,